પાકમાં ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન. કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો કરી શકાય. પાકની ફેરબદલી અપનાવવી. બીટી બિયારણના પેકેટમાં રાખેલ નોન બીટી બિયારણનું આશ્રય પાક તરીકે એટલે કે રેફ્યુજા પાક તરીકે વાવેતર કરવું. શક્ય હોય ત્યાં કપાસનું આખા વિસ્તારમાં એક સાથે વાવેતર કરવું. અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ અને જીંડવા ભેગા કરી નાશ કરવો. કપાસની કરાંઠીઓ બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ તો આવા ઢગલાને પ્લાસ્ટિક કે શણના કંતાનથી ઢાંકીને રાખવા. કરાંઠીઓને કંકોડા કે બીજા વેલાવાળા શાકભાજી કે અન્ય હેતુ માટે આધાર તરીકે ઉપયોગમાં લેવા નહીં. કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા બકરા તથા ઢોરને ચરાવવાથી ગુલાબી ઈયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય. આગલા વર્ષના કપાસનું જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ. જીનિંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નર ફૂદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે 5 સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. જીવાતનું પ્રમાણ જાણવા અને રાસાયણિક દવાના છંટકાવનો નિર્ણય કરવા જીવાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે. ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે 40 પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસના પાકમાં ફૂલભમરી ઝીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પદ્ધતિથી 100 ફૂલભમરી અથવા ઝીંડવા તપાસવા. 5 ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશકનો છંટકાવ કરવો. કીટનાશકનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફૂલભમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો. શક્ય હોય ત્યાં આંતરપાકનું વાવેતર કરવું. ક્ષમ્ય માત્રાને અનુસરી ફિનાલફોસ 25 EC 20 mL અથવા ક્લોરપાયરીફોસ 20 EC 20 mL અથવા પ્રોફેનોફોસ 50 EC 10 mL અથવા સાયપરમેથ્રિન 10 EC 10 mL અથવા સાયપરમેથ્રિન 25 EC 4 mL અથવા આલ્ફા સાયપરમેથ્રિન 10 EC 10 mL અથવા પિનોસાડ 45 SC 3 mL અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 3 g અથવા ડેલ્ટામેથ્રિન 1% વત્તા ટ્રાઇઝોફોસ 35% EC 10 mL અથવા ક્લોરપાયરીફોસ 16% વત્તા આલ્ફા સાયપરમેથ્રિન 1% EC 10 mL અથવા બેનપ્રોપેથ્રિન 30 EC 10 mL અથવા ક્લોરપાયરીફોસ 50% વત્તા ટાઇપરમેથ્રિન 5% EC 10 mL. કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો. ગુલાબી ઈયળનું પ્રજનન રોકવાનો બીજો ઉપાય છે પાકનો અંત કરવો. આમ કરવાથી ગુલાબી ઈયળને આગળ પ્રજનન કરવાની તક મળતી નથી. બીજો ફાલ લેવાથી એક તો ઈયળોના ઉપદ્રવમાં વધારો થશે અને બીજું કે બચી ગયેલી જીવાત આગલા પાક સુધી લંબાશે અને નવા પાકમાં ખૂબ જલ્દી ઈયળોનો ઉપદ્રવ દેખાશે. લાંબા સમય માટે બીજો ફાલ લેવો હિતાવહ નથી. શિયાળુ બીજો પાક લઈ ઈયળોનું વૃદ્ધિ ચક્ર 50-70% સુધી અટકે છે. વધુ વિગત માટે કીટશાસ્ત્ર વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરવા વિનંતી છે.